राज्य सरकार द्वारा गुजरात में डुंगळी बटाटा पकवता खेडूतो माटे सहायनी जाहेरात कराई। आंगे अमित चावड़ाए जणाव्युं छे के गुजरात में कमोसमी वरसाद मावठु थवाना कारणे खेडूतो खूब मोटा आर्थिक नुकसाननो भोग बन्या छे। खेडूतो चौधार आंसुए रड़ी रह्या छे। एक बाजु पहलेथी ज आर्थिक बोझो खूब हतो त्यारे खेडूतोने उत्पादनना भाव नहोता मळता। डुंगळी 50 पैसे किलो वेचवी पड़े, बटाका 2 रूपये किलो वेचवा पड़े, लसण 1 रूपये किलो वेचवू पड़े एवी हालत ज्यारे खेडूतोनी होय અને ઉપરથી કુદરતનો માર માવઠું થયું હોય ત્યારે સરકારે મદદ કરવા આગળ આવવાનું હોય, તેમના દુઃખમાં સહભાગી થવાનું હોય અને એના બદલે આ જે પેકેજ જાહેર કર્યું એ પણ કિલોએ 1 રૂપિયાની મદદ, કિલોએ 2 રૂપિયાની મદદ, એની શું મદદ થાય? અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે આવા સંજોગોમાં પ્રજાની, ખેડૂતોની અપેક્ષા છે કે સરકાર અમારી વહારે આવે અને પ્રજાના ટેક્સના પરસેવાના જે પૈસા છે તે લોકો માટે વપરાય, નહીં કે ઉત્સવો અને તાઇફાઓ પાછળ। આજે એક તરફ ખેડૂતો ચોધાર આંસુ રડી રહ્યા હોય અને તેના ભવિષ્યની ચિંતા કરતો હોય ત્યારે આર્થિક બોજ નીચે તે દબાયેલો હોય તો સરકાર બીજી તરફ ઉત્સવો કરવા જાય છે। આજે હોળી ઉત્સવ કરીને પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની બરબાદી થાય તેમાં કોંગ્રેસ પક્ષ ક્યારેય સંમત હોઈ ન શકે અને એટલા જ માટે સરકાર દ્વારા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસ પક્ષ પણ સહભાગી નહીં બને તેવી જાહેરાત અમિત ચાવડાએ કરી હતી। સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું થવાને કારણે ખેડૂતો ખૂબ મોટો આર્થિક નુકસાનનો ભોગ બન્યા છે। આજે ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે। એક બાજુ પહેલેથી જ આર્થિક બોજો ખૂબ હતો, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નહોતા મળતા, ડુંગળી 50 પૈસે કિલો વેચવી પડે, બટાકા 2 રૂપિયે કિલો વેચવા પડે, લસણ 1 રૂપિયે કિલો વેચવું પડે એવી હાલત જ્યારે ખેડૂતોની હોય અને ઉપરથી કુદરતનો માર માવઠું થયું હોય તો સરકારે મદદ કરવા આગળ આવવાનું હોય, એમના દુઃખમાં સહભાગી થવાનું હોય એની બદલે આજે પેકેજ જાહેર કર્યું પણ કિલોએ 1 રૂપિયાની મદદ, કિલોએ 2 રૂપિયાની મદદ, એનાથી શું મદદ થાય? ખરી એવા સંજોગોમાં પ્રજાની, ખેડૂતોની અપેક્ષા છે કે સરકાર અમારી વહારે આવે અને પ્રજાના ટેક્સના પરસેવાના જે પૈસા છે એ લોકો માટે વપરાય, નહીં કે ઉત્સવો અને તાઇફા પાછળ। આજે એક તરફ ખેડૂત ચોધાર આંસુએ રડી રહ્યો હોય, એના ભવિષ્યની ચિંતા કરી રહ્યો હોય, આર્થિક બોજ નીચે દબાયો હોય તો સરકાર બીજી તરફ ઉત્સવો કરવા જાય છે। આજે હોળી ઉત્સવ કરીને પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની બરબાદી થાય એમાં કોંગ્રેસ પક્ષ ક્યારેય સંમત હોઈ ના શકે અને એટલા જ માટે સરકાર દ્વારા જ્યારે આજે ઉત્સવનું આયોજન થયું છે તો એમાં કોંગ્રેસ પક્ષ સહભાગી નહીં બને અને સાથે સાથે અમે તો સરકારને પણ કહેવા માગીએ છીએ કે એક તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી હોય, યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા હોય, ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા હોય ત્યારે સરકારે પ્રજાના પૈસાનો સદુપયોગ થાય, પૂરેપૂરા પૈસા લોકો માટે, ગુજરાત માટે, ગુજરાતીઓ માટે ખર્ચાય, ઉત્સવો પાછળ ના ખર્ચાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એટલા જ માટે અમે આ ઉત્સવમાં સહભાગી થઈ શકતા નથી।